चलो तो हवे आपणे जे छे ए आल्कोहोल संयोजनो जे छे एनी बनावट जे छे ए बनावटमां आपणे आगळ वधीए। बनावटनी जो आपणे वात करीए तो एना माटे थईने आपणे जे छे ए वात करी हती कार्बोनिल कार्बनमांथी, जेनो पेलो भाग आपणे ગઈકાલે શીખાતા આલ્ડિહાઇડ અને કીટોનમાંથી, આજે એનો બીજો ભાગ શીખવો છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી। તો બંને પ્રકારની પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા જે છે એના તરીકે ઓળખાશે। હવે આ જે રિડક્શન પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ જે છે એમાંથી જ્યારે આપણે આલ્કોહોલમાં જવું હોય તો આપણે પ્રબળ રિડક્શન કરતા જે છે એની જરૂર પડશે। જો શેની જરૂર પડવાની છે? પ્રબળ રિડક્શન કરતા। તો પ્રબળ રિડક્શન કરતા તરીકે આપણે કોને લેવાનું છે? આપણે લેવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, પાણી જે છે એ પાણીના માધ્યમમાં આપણે લેવાનું થશે। તો આ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ જે છે એની જો વાત કરીએ તો એ ઘટક જે છે એ કઈ રીતે રિડક્શન કરશે તો એનું આપણે ઘણા ઉદાહરણ જોઈ લઈએ કે આપણી પાસે અહીંયા કોણ આવેલું છે? કાર્બોક્સિલિક એસિડ। જો કાર્બોક્સિલિક એસિડની અંદર OH જે છે એ પહેલેથી જ આવેલો છે, એટલે હવે આપણું કામ શું છે? તો કે આ જે કાર્બોનિલ કાર્બન જે છે કે નહીં એના ઓક્સિજનને દૂર કરવાનું કાર્ય છે। એટલા માટે થઈને આપણે જે છે શું વાપરવું પડશે? રિડક્શન કરતા। અને આ વખતે તમે જુઓ હાઇડ્રોજનની સંખ્યા ચાર થઈ જશે। આપણે ગઈકાલે શીખાતા ને આલ્ડિહાઇડ અને કીટોન, એમાં આપણે બે હાઇડ્રોજનની મદદથી જે છે એ રિડક્શન કરતા હતા। આજે આપણે ચાર પ્રકારના હાઇડ્રોજન, સોરી ચાર જેટલા હાઇડ્રોજન છે એ લેવાના થશે। એમાંથી જે બે હાઇડ્રોજન છે ને એ ઓક્સિજન સાથે જોડાશે, એટલે ઓક્સિજન સાથે જોડાય એટલે શું થઈ જાય? તો કે પાણીનો અણુ છૂટો પડે, અને બાકીના બે હાઇડ્રોજન જે છે એ કાર્બન સાથે જોડાશે, એટલે આપણને નિપજ શું મળશે? તો કે નિપજ મળશે આર સી એચ ટુ ઓ એચ, એટલે આપણને નિપજ શું મળશે? આર સી એચ ટુ ઓ એચ। જો જોઈ કે જે કાર્બોનિલ કાર્બન હતો કે નહીં એનું રૂપાંતર આપણે મિથિલિન સમૂહમાં કર્યું, એટલે અહીંયા જે છે એનું નામ શું હતું? કાર્બોનિલ સમૂહ। હવે જે કાર્બોનિલ સમૂહ હતો એનું રૂપાંતરણ આપણે શેમાં કરી નાખ્યું છે? મિથિલિન સમૂહ જે છે એ મિથિલિન સમૂહમાં રૂપાંતર કર્યું। મતલબ આપણે ટૂંકી ચર્ચા કરીએ તો આ એસિડ હતો કે નહીં એમાંથી હવે આ કોણ બની ગયો? આલ્કોહોલ। શું કરવાનું? ચાર હાઇડ્રોજન લેવાના તમારે, બે હાઇડ્રોજનને ઓક્સિજન સાથે જોડીને પાણી છૂટું પાડી નાખવાનું, બે હાઇડ્રોજનને કાર્બન સાથે જોડી દેવાના, એટલે અહીંયા સી એચ ટુ બની જાય છે। તો આપણી પાસે જે છે કાર્બોનિલ સમૂહમાંથી હવે આપણે શું બનાવી નાખ્યું છે? તો કે મિથિલિન સમૂહ બનાવીને પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ બનાવેલો છે। હવે મારું એક જ કામ રહેવાનું છે કે જે જગ્યાએ આર આપેલો છે એનું હું વિસ્થાપન કરીશ। ફોર એક્ઝામ્પલ આરની બદલે હું સી એચ થ્રી શબ્દ વાપરું છું, તો જો સી એચ થ્રી આપણે વાપરીએ એટલે શું થઈ જાય? સી એચ થ્રી સી ડબલ બંધ ઓ એચ વધી જાય, એટલે આનું નામ થઈ જશે હવે એસિટિક એસિડ। એટલે હવે આપણે આને શેના તરીકે ઓળખવાનું થાય? એસિટિક એસિડ તરીકે। આની આપણે પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે? તો કે ભાઈ સરસ મજાના રિડક્શન કરતા કોણ છે? તો કે એ આપણો રિડક્શન કરતા છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને એટલા માટે આપણે હવે ચાર હાઇડ્રોજન જે છે એ ચાર હાઇડ્રોજન લેવાના થશે। તમને સમજણ પડી ગઈ છે કે નહીં? બે હાઇડ્રોજન કોની સાથે જોડાશે? તો કે બે હાઇડ્રોજન જે છે એ આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, એટલે એમાંથી જે છે એ શું થશે? એચ ટુ ઓ છૂટું પડશે, ઓક્સિજન સાથે જોડાઈ ગયા, અને બાકીના બે હાઇડ્રોજન છે એ શું કરશે? કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, અને કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે એટલે પ્રાથમિક પ્રકારનો જે છે એ આલ્કોહોલ જોવા મળે છે। એસિટિક એસિડ લીધું હતું એમાંથી આપણને હવે જે છે એ ઇથેનોલ જે છે ઇથેનોલ નિપજ તરીકે મળે છે। શેના તરીકે મળે છે? નિપજ તરીકે મળે છે। તો આપણું કામ માત્ર હવે આટલું જ રહેશે કે જે કાર્બોનિલ છે કે નહીં એનું રૂપાંતર મિથિલિન સમૂહમાં કરવું, CO ની બદલે CH2 લખી નાખો, એટલે આપણું કાર્ય પૂરું થાય। અને ચોકસાઈપૂર્વકનું કાર્ય કરવાનું થતું હોય તો આપણે નીચે નામ જે છે એ નામ પણ લખતા રહેવાના થશે।
હવે જો બે આપણે કામ કરશું દર વખતે આર હોય ને આર એમાં એક વખત સીએસવી લખશું ને એક વખત ચકેડું લખશું તો જો બેન્ઝિન નું ચકેડું તમે લખો તો જો આવી રીતે થશે કે સી ડબલ બંધ ઓ ઓ એચ એટલે આને બેન્ઝોઇક એસિડ નામ અપાય શું નામ અપાય બેન્ઝોઇક એસિડ બરોબર છે આ બેન્ઝોઇક એસિડ જે છે એની પ્રક્રિયા પણ આપણે કોની સાથે કરવાની છે આવા સરસ મજાના રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેટલા હાઇડ્રોજન વાપરવાના ચાર હાઇડ્રોજન વાપરવાના શું કરે છે તો કે આ જે કાર્બોનિલ કાર્બન જે છે એમાંથી પાણીનો અણુ છૂટો પડે છે એટલે જે જગ્યાએ આવું કાર્બોનિલ કાર્બન આવેલો હતો કે નહીં એ કાર્બોનિલ કાર્બન જે છે એનું રૂપાંતરણ CH2OH માં થઈ જશે શેમાં થઈ જશે CH2 માં એટલે કાર્બોનિલનું રૂપાંતર મિથિલિનમાં થયું હવે આનું નામ થઈ જશે બેન્ઝાઇલ આલ્કોહોલ જો ભાઈ આનું નામ શું થઈ જાય બેન્ઝાઇલ આલ્કોહોલ થઈ જશે તો એક બાજુનો ભાગ આપણે પૂરો કર્યો નામ હતું કાર્બોક્સિલિક એસિડ તથા એસ્ટર જે છે એમાંથી આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની બનાવટ એના માટે આપણે જરૂર પડતી હતી પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની આપણે આર સી ડબલ બંધ ઓ ઓએચ લીધો આમાં પહેલેથી જ ઓએચ આપણી પાસે તૈયાર છે એટલે આપણે કાર્બોનિલનું રૂપાંતર માત્ર CH2માં કરવાનું છે જે ચાર હાઇડ્રોજનથી કરાય તો આ બાજુનો ભાગ કોના માટેનો થયો એસિડ માટેનો થયો હવે આ બાજુએ આપણે એસ્ટરની વાત કરીએ તો એસ્ટર જે છે કે નહીં એસ્ટર એનું સૌ પ્રથમ શું થાય ખબર છે જળ વિભાજન થાય એસ્ટરનું સૌ પ્રથમ શું થાય જળ વિભાજન થાય એટલે એમાંથી બનશે કાર્બોક્સિલિક એસિડ વત્તા આલ્કોહોલ અને એનું ફરીથી જે છે એ કાર્બોક્સિલિક એસિડનું તમારે ફરીથી શું કરવાનું રિડક્શન એટલે ફરીથી પાછો શું બનશે આલ્કોહોલ બનશે એટલે અહીંયા આપણને કાં તો બે સમાન અથવા તો બે જુદા જુદા આલ્કોહોલ નિપજ તરીકે મળે છે અહીંયા એવું થતું હતું એક જ પ્રકારનો આલ્કોહોલ બનતો હતો કારણ કે એસિડ હતો એસ્ટરમાં શું થશે તો કે એસ્ટરની અંદર આપણને બે કાં તો સમાન કાં તો બે જુદા જુદા પ્રકારના જે છે એ આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ મળે છે જો ફોર એક્ઝામ્પલ ડેમો લઈએ આર સી ડબલ બંધ ઓ ઓ આર વન જો એમ આર વન લખું છું બેને અલગ અલગ પાડવા માટે પેલું કામ જળ વિભાજનની વાત થઈ આપણે તો વત્તા એચ ટુ ઓ હવે આપણને ખબર છે એચ ટુ ઓને આપણે કેમ લખીએ છીએ એચ અને ઓ એચ તરીકે બરોબર છે તો આજે આર વન જે છે એને હું કોની સાથે જોડી દઉં ઓ એચની સાથે અને આ હાઇડ્રોજનને જોડી દઉં આની સાથે એટલે અહીંયા તમે જો શું બન્યું આર સી ડબલ બંધ ઓ એચ અને વત્તા શું બની ગયું આર વન ઓ એચ સમજણ પડી ગઈ કે નહીં તો એક આપણને શું મળ્યો એસિડ મળ્યો એક આપણને શું મળ્યો આલ્કોહોલ એટલે આ કોણ છે આપણું એસ્ટર આ આપણને કોણ મળ્યો કાર્બોક્સિલિક એસિડ મળ્યો આ આપણને કોણ મળ્યો આલ્કોહોલ મળ્યો તો હવે જે એસિડની પ્રક્રિયા અત્યારે શીખા કે નહીં એ જ રીતે ફરીથી આનું હવે શું કરી નાખવાનું રિડક્શન અને ફરીથી રિડક્શન કરશું એટલે આર સી એચ ટુ ઓએચ પ્રકારનો આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ મળે છે તો જો સમજો અહીંનો આલ્કોહોલ તમે જોવો અને આ આલ્કોહોલ જોવો કાં તો ઘણી વખત જે છે એ આલ્કોહોલ સમાન હોય છે કાં તો ઘણી વખત આવા આલ્કોહોલ જુદા જુદા પ્રકારના પણ હોય છે એટલે હવે આપણે આરની કિંમત જે છે એ મૂકી દઈએ એક જગ્યાએ લખીએ સી એચ થ્રી સી ડબલ બંધ ઓ ઓ સી એચ થ્રી આવી રીતે લખીએ એટલે આ સીએચ થ્રી ને મિથાઇલ સમૂહ કહેવાય શું કહેવાય મિથાઇલ અને આને એસિટેટ શબ્દ બોલાય એટલે આ એસ્ટરનું નામ જે છે એ શું થઈ ગયું મિથાઇલ એસિટેટ પહેલી વખત આપણે જે છે એ શું કરવાનું છે તો કે પહેલી વખત આપણે આનું જળ વિભાજન કરવાનું એચ ટુ ઓની સાથે એટલે આપણે એચ ટુ ઓ કરશું એટલે આ ઘટક જે છે એ કોની સાથે જોડાશે તો કે એ ઘટક જોડાશે ઓ એચની સાથે એટલે અહીંયા આપણી પાસે શું આવી ગયું સી એચ થ્રી ઓ એચ અને હાઇડ્રોજનને તમે જોડી દો એટલે શું બની જાય સી એચ થ્રી સી ડબલ બંધ ઓ એચ નામ લખી નાખીએ બધાના આને મિથેનોલ કહેવાનું શું કહેવાનું મિથેનોલ અને આને કહેવાનું છે એસિટિક એસિડ અને શું કહેવાય એસિટિક એસિડ જોવો જોઈ
એસિટિક એસિડની પ્રક્રિયા શીખાતા અહીંયા એસિટિક એસિડનું રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરે તો શું મળે? ઇથેનોલ મળે છે. એટલે હવે આપણે આનું જે છે એ ફરીથી રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરશું. ચાર હાઇડ્રોજન લઈને એટલે પાણીનો અણુ શું થાય? છૂટવો પડશે. અને હવે આપણને CH3CH2OH ઇથેનોલ જે છે એ ઇથેનોલ સ્વરૂપે નિપજ મળે છે. હવે આપણે આ બંને સ્ટેપ જે છે એક જ સાથે કરવા હોય તો કઈ રીતે કરશું? તો એના માટે જે છે આપણે બેન્ઝોઇક એસિડનો એસ્ટર લઈએ, બરોબર છે? જો આવી રીતે કે સી ડબલ બંધ ઓ ઓ સી એચ થ્રી અને મિથાઇલ બેન્ઝોએટ નામ અપાય. શું નામ અપાય? મિથાઇલ બેન્ઝોએટ. હવે તમે સાંભળજો, હું એક જ સાથે બંને નિપજ લખવાનો છું અને બે સ્ટેપથી. જો પહેલું સ્ટેપ જે છે તમે શીખા શું કરવાનું? જળ વિભાજન. અને એનું બીજું સ્ટેપ જે છે એ શું કરવાનું? રિડક્શન કરતાની હાજરી, બરોબર છે? કેટલા હાઇડ્રોજન? ચાર હાઇડ્રોજન. તો જો પહેલા સ્ટેપમાં તમે પાણીનો અણુ નાખો એટલે હવે ખબર પડી ને કે પાણીનો અણુ કોની સાથે જોડાય? આ મિથાઇલ સાથે જોડાય, એટલે એમાંથી શું બની જાય? સી એચ થ્રી ઓ એચ મિથેનોલ. હાઇડ્રોજન આની સાથે જોડાય એટલે શું બની જાય? બેન્ઝોઇક એસિડ. એટલે મેં રાખ્યું છે, જો બેન્ઝોઇક એસિડ તો છે જ આપણી પાસે, એટલે બેન્ઝોઇક એસિડમાંથી શું બની જાય? બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે એ બની જવાનું છે. તો હવે આપણી પાસે જોવા જઈએ તો શું આવી ગયું? સી એચ ટુ ઓ એચ. એટલે એક જે છે એ નિપજ તરીકે શું મળે? મિથેનોલ મળે. અને એક આપણને શું મળે? બેન્ઝાઇલ આલ્કોહોલ. ક્લિયર? તો હવે એક આ પેલું બોર્ડ જે છે એ ભરચક આપણે ભરી નાખ્યું છે, એની ઉડતી નજર નાખી દઈએ, બરોબર? જો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવા માટે આપણે પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લઈએ, એટલે કાર્બોનિલ સમૂહનું રૂપાંતર મિથિલિન સમૂહમાં થાય. એસિડિક એસિડ લ્યો તો ઇથેનોલ બને, બેન્ઝોઇક એસિડ લ્યો તો બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. આવું જ વસ્તુ અહીંયા છે કે એસ્ટરનું તમે જળ વિભાજન કરો તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળે, અને કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરીએ તો પાછું શું મળશે? તો આપણને આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ મળે. એટલે આપણે શું કર્યું? તો કે એસ્ટર જે છે એનું પહેલાં જળ વિભાજન કર્યું, એટલે આપણને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળ્યો. હવે આજે કાર્બોક્સિલિક એસિડ છે એનું ફરીથી રિડક્શન કરીએ એટલે પાછો જે છે શું મળે? આલ્કોહોલ. સંજોગોવશાત ઘણી વખત બંને આલ્કોહોલ સરખા હોઈ શકે છે, ઘણી વખતે જુદા જુદા પણ હોઈ શકે છે, બરાબર? ફોર એક્ઝામ્પલ મિથાઇલ એસિટેટ લઈએ તો મિથેનોલ અને એસિટિક એસિડ મળે, તો એસિટિક એસિડની પ્રક્રિયા છે જ એટલે ઇથેનોલ મળશે. મિથાઇલ બેન્ઝોએટ તમે લ્યો તો મિથેલો અને બેન્ઝોઇક એસિડ મળે, તો બેન્ઝોઇક એસિડ તો છે જ આપણી પાસે, બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. એટલે અહીંયા ડાયરેક્ટ આપણે શું કર્યું? બંને સ્ટેપ એક સાથે દર્શાવ્યા, પહેલા જળ વિભાજન થતું દર્શાવ્યું કહેવાય અને પછી એનું રિડક્શન થતું કહેવાય, બરોબર છે? તો આ આપણો આજનો પહેલા બોર્ડનો ભાગ હતો. હવે આપણે બીજા બોર્ડમાં જે શીખવા જવાનું છે કે નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા, બરોબર છે? આવી પ્રક્રિયા જે છે તમને સમજાવી જોઈએ જ, અને આ પ્રક્રિયા જે છે એ આપણે પરિવર્તન માટે અને રાસાયણિક પ્રક્રિયા માટે પણ બહુ અગત્યની છે, જેને કહેવાનું છે ગ્રિગ્નાળ પ્રક્રિયા. શું કહેવાનું છે આપણે આને? ગ્રિગ્નાળ પ્રક્રિયા જે છે એના તરીકે ઓળખાવાનું છે. આલ્ડિહાઇડ અને કિટોનમાંથી આપણે આલ્કોહોલની બનાવટ ગ્રિગ્નાળ પ્રક્રિયકથી કરવાની છે. એટલે આ પ્રક્રિયામાં જે છે એ વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે, એટલે સીધે સીધી આપણને જે છે એ સમજણ પડી જાય. જો આપણે પૂરેપૂરા પ્રયત્ન કરશું સમજવાના, બરોબર છે? થોડુંક તમારું ધ્યાન અહીંયા રાખજો. પહેલા આપણે હેડિંગ મારી દઈએ, પેજ નંબર બે આપણી પાસે છે, આ આલ્કોહોલ સંયોજનોની બનાવટ છે. કઈ રીતે બનાવવાની છે? આપણે ગ્રિગ્નાળ પ્રક્રિયક દ્વારા, એટલે આલ્ડિહાઇડ અને કિટોન જે છે એની મદદથી આપણે ગ્રિગ્નાળ પ્રક્રિયક દ્વારા જે છે આલ્કોહોલ બનાવશું. પહેલા આપણે કહી દઈએ કે ગ્રિગ્નાળ પ્રક્રિયક કહેવાય કોને? તો આર એમ જી એક્સ. અહીંયા આર જે છે એ આલ્કાઇલ અથવા ફિનાઇલ ઘટક હોઈ શકે, એટલે આપણે લખશું આલ્કાઇલ મેગ્નેશિયમ
અને એક્સ જે છે એને શું કહેવાય હેલાઇડ એને શું કહેવાય હેલાઇડ તો આપણે આ ઘટક જે છે એ કયો થઈ ગયો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ થઈ ગયો કયો થઈ ગયો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે છે એના તરીકે વર્તે છે હવે જો આપણે આલ્ડિહાઇડ અથવા કીટોન જે છે એ લેવાની છે અને આમાં ઘણી બધી વસ્તુ આપણે યાદ રાખવાની પણ છે મતલબ તરત સમજાઈ પણ જશે ફોર એક્ઝામ્પલ આપણે એક ડેમો આપીએ આપણે લઈએ છીએ આર સી ડબલ બંધ ઓ હાઇડ્રોજન અથવા કાર્બન એટલે આલ્ડિહાઇડ અથવા કીટોન તો થઈ જ ગયો છે આરની બદલે પણ તમે હાઇડ્રોજન અથવા કીટોન લઈ શકો છો પણ અત્યારે હું તમને બંનેની સમજૂતી આપવા માટે એકને આર વન અને એકને આર ટુ કહી દઉં એટલે આર વન અને આર ટુ બંનેની જો આપણે વાત કરીએ કે નહીં તો બંને તરીકે તમે હાઇડ્રોજન અથવા કાર્બન લઈ શકો છો ચાલો હું અહીંયા ઉપર જ લખી નાખું છું હેડિંગમાં કે આર વન અને આર ટુ જે છે એ હાઇડ્રોજન અથવા કાર્બન હોઈ શકે છે એટલે આપણે જે છે એ વધારે મગજમારી કરવાની જરૂર પડે નહીં આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે આની પ્રક્રિયા કરવાની છે આર એમ જી એક્સ સાથે જો સમજો હવે એની અંદર ધાતુનો ભાગ ઓલવેઝ બી પોઝિટિવ અને આલ્કાઇલ ભાગ ઓલવેઝ બી નેગેટિવ બરોબર છે તો એનો મતલબ શું થઈ ગયો આ એમ જી એક્સ વાળો ભાગ પ્લસ કહેવાય આર વાળો ભાગ માઇનસ કહેવાય ધાતુની વિદ્યુત ઋણતા હંમેશા ઓછી હોય કાર્બનની વિદ્યુત ઋણતા ધાતુની સરખામણીએ વધારે હોય એટલે આર માઇનસ બને એમ જી એક્સ પ્લસ બને સેકન્ડ થિંગ હવે આપણી પાસે જે આ કાર્બોનિલ સમૂહ આવેલું છે એમાં કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતાની વાત કરીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા હંમેશા વધારે હશે એટલે ઓક્સિજન ઓલવેઝ બી નેગેટિવ કાર્બન ઓલવેઝ બી પોઝિટિવ સમજણ પડી ગઈ છે કાર્બનને હંમેશા પોઝિટિવ જ બનાવવાનો છે ઓક્સિજનને હંમેશા નેગેટિવ જ બનાવવાનો છે હવે અહીંયા પ્લસ માઇનસ છે અહીંયા પ્લસ માઇનસ છે તમે કુદરતના નિયમને જાણો છો કોને કોની સાથે જોડવું એ હવે તમને ખબર હોવી જોઈએ બરોબર છે ચાલો તો અહીંયા કાર્બન સાથે કોણ જોડવા આવશે તો તમે તરત શું કહેશો આ આર વાળો ભાગ અને ઓક્સિજન સાથે કોણ જોડવા આવશે આ એમ જી એક્સ વાળો ભાગ બરોબર છે એટલે તમે જોઈ શકો છો આવી નિપજ મળશે આપણને આર વન કાર્બન અહીંયા આવશે આર ટુ હું કાર્બનની સાથે કોને જોડી દઉં છું આ આર ઘટકને અને ઓક્સિજનની સાથે કોને જોડી દઉં છું તો કે એની સાથે જોડી દઈએ છીએ એમ જી એક્સ કોને જોડી દઈએ છીએ એમ જી એક્સ હવે આ જે બન્યું ને આને બોલાય મધ્યવર્તી સંયોજન આને જે છે એ શું બોલાય મધ્યવર્તી સંયોજન હવે જે મધ્યવર્તી સંયોજન છે ને એની પ્રક્રિયા પાણી સાથે કરાવો પાણી એટલે કોણ એચ પ્લસ ઓ એચ માઇનસ ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હોય વધારે એટલે એ માઇનસ બને ધાતુની વિદ્યુત ઋણતા કેવી હોય ઓછી એટલે એ કેવો બને પ્લસ અહીંયા પણ મેં પ્લસ માઇનસ દર્શાવ્યું છે અહીંયા પણ પ્લસ માઇનસ દર્શાવ્યું છે ફરીથી કુદરતના નિયમને અનુસરીએ કોને કોની સાથે જોડવું એ તમને ખબર છે બરોબર છે ચાલો તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હવે આપણે ઓક્સિજનને કોની સાથે જોડી દઈશું હાઇડ્રોજન સાથે એટલે જો આવી રીતે બની ગયું આર વન કાર્બન અહીંયા આવશે આર ટુ અહીંયા આવી જાય ઓ એચ અહીંયા આવી જાય આર અને મધ્ય વધારાની નિપજ તરીકે કોણ છૂટું પડશે એમ જી ઓ એચ એક્સ આ બાય પ્રોડક્ટ બને છે અને આ જે બન્યું એ આપણું જે છે એ બને છે આલ્કોહોલ આજે આપણું બન્યું એ શું બની ગયું આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ તરીકે નિપજ જે છે એ નિપજ મળે છે રેડી તો આખી આખી જે છે એ ક્રિયાવિધિ આવી રીતના થઈ ફરીથી એક વખત ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોણ હતો આર એમ જી એક્સ એટલે એનું નામ શું હતું આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હતું શું નામ હતું આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે આપણી પાસે આજે આર વન સી ડબલ બંધ ઓ અને આર ટુ ની જો વાત કરીએ તો આની પ્રક્રિયા કોની સાથે કરવાની આર એમ જી એક્સ સાથે એમાં પોઝિટિવ નેગેટિવ ગોતી લેવાના હવે તમને ખબર પડી ગઈ કે આ કાર્બનિક ભાગ હંમેશા કાર્બન સાથે જોડાશે ઓક્સિજન સાથે ધાતુવાળો ભાગ જોડાશે મધ્યવર્તી સંયોજનનું શું કરવાનું જળ વિભાજન કરવાનું જળ વિભાજનમાં શું ખબર પડશે તો કે ભાઈ જળ વિભાજનમાં આપણને એવી ખબર પડશે કે આ ઓ એમ જી એક્સ વાળો ભાગ જે છે એ હવે પાછો બાય પ્રોડક્ટ તરીકે છૂટો પડશે અહીંયા આપણને આલ્કોહોલ મળશે હવે આ પ્રક્રિયાની જે ખાસિયત છે એ આવી છે કે જો તમે ફોર્માલ્ડિહાઇડ લેશો કે નહીં
तो ई तमने प्राथमिक आल्कोहोल निपज आपसे। बराबर, जो तमे आनी अंदर कोई पण आल्डिहाइड लेशो ने, फॉर्मल्डिहाइड सिवाय नो आल्डिहाइड, तो ई आपणने द्वितीयक आल्कोहोल निपज आपसे। अने जो आपणे कीटोन लेशो ने, कीटोन RCOR, तो ई आपणने हमेशा जे छे ए तृतीयक आल्कोहोल ज निपज आपवानो छे। तो धीरे धीरे आपणे एक स्टेप आखू करिए, पाछळ आपणे हुं तमने आनी पण शोर्ट मेथड शीखवाडू छुं। तो पहलू काम आपणे शुं करिए, तो के फॉर्मल्डिहाइड ने लईए, HC डबल बंद OH, એટલે આ ભાઈબંધ જે છે એ કોણ થઈ ગયો, ફોર્માલ્ડિહાઇડ થઈ ગયો। હવે આપણે એક જે છે એ કોને લેવાનું છે, કોઈ પણ આલ્ડિહાઇડને, એટલે CH3 C ડબલ બંધ OH, આને શું કહી દો, એસિટાલ્ડિહાઇડ કહેવાય। શું કહેવાય આને, એસિટાલ્ડિહાઇડ, કોઈ પણ આલ્ડિહાઇડ થયો। અને હવે આપણે અહીંયા જે છે એ કોને લઈ લઈએ, CH3 C ડબલ બંધ OCH3, એટલે આને એસિટોન કહેવાય। શું કહેવાય આને, એસિટોન, કોઈ પણ પ્રકારનો કીટોન। આપણી પાસે ત્રણ ઘટકો આવી ગયા છે। હવે આ જે એક બે ને ત્રણ ઘટક છે, એટલે ફોર્માલ્ડિહાઇડ હોય તો શું આપે, પ્રાથમિક આલ્કોહોલ, આલ્ડિહાઇડ હોય તો શું આપે, દ્વિતીય આલ્કોહોલ, કીટોન હોય તો શું આપે, તૃતીય આલ્કોહોલ। મતલબ આપણી પાસે સંપૂર્ણ વસ્તુ ક્લિયર પડી છે, ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ અને કીટોન। ચાલો આની પ્રક્રિયા આપણે સૌ પ્રથમ કોની સાથે કરશું, તો કે મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે, RMGX, એટલે મિથાઇલ આલ્કાઇલ તરીકે, મેગ્નેશિયમ અને ક્લોરાઇડ, બરોબર છે। ચાલો તો હવે આપણે આની જો ચર્ચા કરીએ, તો આની અંદર જે છે મિથાઇલ કેવું હોય, ઋણ, મેગ્નેશિયમ ક્લોરાઇડ કેવું હોય, પ્લસ, ઓક્સિજન કેવું હોય, ઋણ, અને કાર્બન કેવું હોય, પ્લસ। વિરુદ્ધ ઘટકોને એકબીજા સાથે જોડી દો, કાર્બન જે છે એની સાથે જોડાવા માટે કોણ આવવું જોઈએ, CH3, અને આની સાથે જોડવા માટે કોણ આવવું જોઈએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ। હવે આપણે આની પાછી પ્રક્રિયા કરીએ, એટલે કોણ આવી જાય, H અને OH આવી જાય, તો અહીંયા જે છે એ શું છૂટું પડી જશે, મેગ્નેશિયમ વાળો ભાગ જે છે એ OHCl સાથે છૂટો પડશે, અને અહીંયા આપણને આવી નિપજ મળશે, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન, અહીંયા આવી જાય OH, અહીંયા આવી જાય CH3। હવે આને બહુ સારી રીતે લખવું હોય તો શું કહેવાય, CH3 CH2OH, એટલે આ થઈ ગયો આપણો ઇથેનોલ, પ્રાથમિક આલ્કોહોલ। એક વખત ફરતી જોવો એટલે બધી વસ્તુ ક્લિયર કટ થાય, કે અહીંયા ફોર્માલ્ડિહાઇડ હતો એમાં કાર્બન પ્લસ ઓક્સિજન માઇનસ, મિથાઇલ એટલે કાર્બનિક ભાગ કોની સાથે જોડાય, કાર્બન સાથે, અને મેગ્નેશિયમ ક્લોરાઇડ કોની સાથે જોડાય, ઓક્સિજન સાથે, શું બની જાય, RCH, એટલે HC, અને અહીંયા આવી ગયું OMGCl, અહીંયા આવી ગયું CH3। પાણીમાંનો ભાગ જે છે એટલે MgCl કોની ભેગું જોડાય, OH સાથે, એટલે બાય પ્રોડક્ટ છૂટી પડી ગઈ, અને ઓક્સિજન સાથે હંમેશા હાઇડ્રોજન જ જોડાવાનું છે, એટલે આપણને ઇથેનોલ, આવો પ્રાથમિક આલ્કોહોલ નિપજ મળે। હવે હું જે એસિટાલ્ડિહાઇડ છે ને એમાં શોર્ટ મેથડ વાપરું છું, એમાં આવી રીતે જો, કે એમાં આપણે લખશું CH3 MgBr, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને પાણી બંને એક જ સાથે લઈ લઈએ, એટલે આપણે ઓલું મધ્યવર્તી સંયોજન બનાવવું પડે નહીં। હવે આપણને પહેલામાં શું ખબર પડી છે, તો કે મિથાઇલ કોની ભેગું જોડાવા જાય છે, કાર્બન સાથે, છેલ્લે ઓક્સિજન કોની સાથે જોડાય, હાઇડ્રોજન સાથે, તો જો બાય પ્રોડક્ટ મને અહીંથી છૂટી પડી ગઈ, સમજી ગયા તમે, બાય પ્રોડક્ટ શું થઈ ગઈ, MG OH અને BR, જો એ બરોબર છૂટી પડી ગઈ, અંદર જવું જ ન પડ્યું, CH3 ને કાર્બન સાથે જોડી દો, હાઇડ્રોજન ને ઓક્સિજન સાથે જોડી દો, એટલે આપણી નિપજ બની જશે CH3, અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે CH3, અહીંયા આવી જશે OH। હવે હું આને ગોઠવીને લખી નાખું તો શું થઈ જાય, CH3 નીચે શું આવી જાય, CH3 CH અને OH, આવી રીતે પ્રોપેન ટુ ઓલ, અને શું કહેવાય, પ્રોપેન ટુ ઓલ, એટલે કે આ જે ઘટક જે છે એ દ્વિતીયક આલ્કોહોલ તરીકે વર્તે, શેના તરીકે વર્તે, દ્વિતીયક આલ્કોહોલ તરીકે વર્તે। પહેલાં આપણે આખી આખી ક્રિયાવિધિ સમજ્યા, પછી આપણે ફોર્માલ્ડિહાઇડને આધારે પણ ક્રિયાવિધિ સમજ્યા,
પણ હવે આપણને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણે આને શોર્ટ મેથડ થી સમજાવી શકાય તો આને પણ શોર્ટ મેથડ થી સમજાવી શકાય ચલો કઈ રીતે તો કે પેલું અહીંયા હું કોને લખી નાખું છું મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ અને પાણી ચલો બોલો જોઈ કોને કોની સાથે જોડીએ તો ડાયરેક્ટ નિપજ મળે તો કે હવે એવી ખબર પડી છે CH3 કાર્બન ભેગું જોડાશે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે એટલે આ જે MgI અને OH જે છે એ બારોબાર છૂટું પડી ગયું એટલે અહીંયા આપણે શું લખી નાખશું MgOHI એને બારોબાર છૂટું પાડી દીધું CH3 ને H ને કોની સાથે જોડવા એનું હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ CH3 કાર્બન CH3 ઉપર આવી ગયું OH નીચે આવી ગયું CH3 એટલે તમે જોઈ શકો છો આ OH વાળો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક કહેવાય બરોબર નામ શું થઈ જાય 2-methyl propane 2-ol હંમેશા IUPAC નામ લખવાની ટેવ પાડવી એટલે કોઈ દી ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય બરોબર સામાન્ય નામ યાદ ન રહેતું હોય તો IUPAC લખવાનું એટલે શું થાય કે આપણને જે છે એ નામ ખોટું પડવાની શક્યતા ઘટી જાય તો જો આખે આખો પ્રશ્ન જે છે આપણી નજર સામે છે આખું બોર્ડ ભરાઈ ગયું છે પણ એટલી બધી વસ્તુ સહેલી છે કે તરત જ આપણને ખબર પડી જાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કોને કહેવાય તો કે RMGX ને કહેવાય જે છે આલ્કાહિલ મેગ્નેશિયમ હેલાઇડ છે એની આપણે પ્રક્રિયા જે છે એ કરતા ગયા એટલે પહેલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જોડવાનું મધ્યવર્તી સંયોજન બનાવવાનું અને પછી એનું જળ વિભાજન કરવાનું અને આ એક લીટી તમારા માટે બહુ અગત્યની થશે જો આ જે પોઈન્ટ કરેલી નિશાની છે ને એ તમારે યાદ રાખી લેવાની બરોબર એ આપણને જે છે એ બહુ અગત્યનું થશે શું કે ભાઈ જે ફોર્માલ્ડિહાઇડ છે ને હંમેશા પ્રાથમિક આલ્કોહોલ આપશે બીજો કોઈ પણ આલ્ડિહાઇડ લઈએ તો દ્વિતીય આલ્કોહોલ જ આપશે અને કીટોન તમે લ્યો તો એ હંમેશા આપણને તૃતીય આલ્કોહોલ જ આપે બરાબર પછી આપણે જોયું કે ફોર્માલ્ડિહાઇડ છે તો ઇથેનોલ મળ્યો એસિટાલ્ડિહાઇડ છે તો પ્રોપેન 2-ઓલ મળ્યો અને એસિટોન લીધું તો 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ મળે છે બરાબર તો આ આપણું આજનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી પ્રક્રિયા જે છે એ હતી જેને આપણે આલ્કોહોલની બનાવટ તરીકે સમજ્યા હવે જો હવે આપણે જે છે એ બોર્ડ નંબર 3 તરફ આગળ વધીએ અને હવે આપણે શીખવી છે ફિનોલની બનાવટ હવે આપણે જે છે એ શું શીખવું છે ફિનોલ જે છે એ ફિનોલની બનાવટ શીખવી છે તો બોર્ડ નંબર 3 ઉપર પહોંચી જઈએ છીએ અને ફિનોલની બનાવટ શીખીએ છીએ ચલો અહીંયા પેજ નંબર આજનું ત્રીજું હેડિંગ મારી દઈએ છીએ આપણે ફિનોલની બનાવટ બરાબર છે ફિનોલની બનાવટ જે છે એમાં પહેલો ભાગ આપણે શીખવાનો છે ક્લોરોબેન્ઝીનમાંથી શેમાંથી શીખવો છે ક્લોરોબેન્ઝીનમાંથી હવે આ જે ક્લોરોબેન્ઝીનમાંથી શીખવાનું છે આ પ્રક્રિયાને આપણે નામ આપવાનું છે ડાઉ પદ્ધતિ બરોબર છે શેના તરીકે ઓળખાવાનું છે ડાઉ પદ્ધતિ તરીકે ઓળખાવાની છે આપણે એવું યાદ રાખશું કે ભાઈ જે કોઈ પણ ઘટક જે છે ને એ ઘટકો માટે જે નામવાળી પ્રક્રિયા હોય છે ને એ નામવાળી પ્રક્રિયાઓ જે છે એ આપણા માટે બહુ અગત્યની રહેશે બરોબર છે તો નામવાળી પ્રક્રિયાઓ જે છે એના ઉપર ખાસ ધ્યાન આપશું ફોર એક્ઝામ્પલ આપણે ડાઉ પદ્ધતિની વાત કરશું ક્યુમિન પદ્ધતિની વાત કરશું આમાં જ આવશે કોલબે સ્મિટ આવશે રિમર ટીમાન આવશે તો આવી જે નામવાળી પ્રક્રિયાઓ જે છે એના ઉપર આપણે સવિશેષ ધ્યાન આપવાનું થશે જેના કારણે આપણે જે છે એ આ પહેલી પ્રક્રિયા આજે શીખીએ ક્લોરોબેન્ઝીન જે છે એની આપણે પ્રક્રિયા જે છે એ કરાવવાની છે 10% NaOH સાથે કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે 10% NaOH સાથે આની અંદર આપણે 623 કેલ્વિન તાપમાન લેશું અને 312 જેટલું દબાણ રાખશું બહુ ઊંચા દબાણે થતી પ્રક્રિયા છે
પણ પ્રક્રિયાની વાત કરીએ તો પાછી એકદમ સહેલી છે. જો ફોર એક્ઝામ્પલ આપણે ક્લોરોબેન્ઝીનની વાત કરીએ તો તમને દેખીતી રીતે ખબર પડે કે ક્લોરિન કોની સાથે જોડાય, સ્વાભાવિક રીતે એને સાથે, એટલે શું છૂટું પડી જાય, NaCl. તો હવે જો કોણ OH, અહીંથી જે છે એ આપણો ક્લોરિન જે છે એ કોની ભેગું જોડાઈ ગયો, સોડિયમ સાથે, એટલે NaCl તો છૂટું પડી ગયું, વધુ OH. અહીં જો OH સાથે તમે એને જોડી દેશો તો OH સાથે જોડવાથી તરત જ એ ઘટક જે છે એનું નામ બની જાય છે ફિનોલ. તરત જ એનું નામ શું બની જાય છે, ફિનોલ. આટલી સહેલી પ્રક્રિયા છે. પણ આ પ્રક્રિયામાં જે ધ્યાન રાખવાનું છે એ આ છે કે તમે જે ઘટકની વાત કરો છો આ ઘટક જે છે એમાં ડાયરેક્ટ આપણને આવી રીતે નિપજ જે છે એ નિપજ મળતી નથી. કારણ શું છે કે તમે જે બનાવેલો ફિનોલ જે છે એ ફિનોલ જેમ જેમ બનતો જશે ને એમ પાછો જો આજ ક્લોરિન સાથે જોડાઈ જશે ને, ક્લોરોબેન્ઝીન મતલબ કે આપણો પ્રક્રિયક છે, તો એનો મતલબ શું થયો, આ આપણી નિપજ છે અને આ આપણો પ્રક્રિયક છે. તો નિપજ અને પ્રક્રિયક વચ્ચે જે છે એ ફરીથી જોડાણ જે છે એ થવા મળશે, HCl નો અણુ જે છે એ છૂટો પડી જશે અને હવે આ નિપજનું રૂપાંતરણ પાછું બાય પ્રોડક્ટ ફિનોક્સી બેન્ઝીનમાં થયા કરશે. શેમાં થયા કરવાનું છે, ફિનોક્સી બેન્ઝીન જે છે એ બેન્ઝીનમાં થયા કરશે, બરોબર, જેને ઉપપેદાશ આપણે કહીએ છીએ, જે ફિનોલનું ઉત્પાદન ઘટાડે છે. આ ફિનોક્સી બેન્ઝીન બની જાય તો આ શું કરે છે, તો કે ફિનોલનું ઉત્પાદન ઘટાડે છે. આના કારણે જે છે એ ફિનોલના ઉત્પાદનની અંદર ઘટાડો જે છે એ ઘટાડો જોવા મળે છે. મતલબ કે ક્લોરોબેન્ઝીન જે છે એમાંથી ફિનોલ બનાવવો આમ સહેલો થયો, પણ જો આપણે ધ્યાન ન રાખીએ તો નિપજ અને પ્રક્રિયક પાછા એકબીજા સાથે જોડાઈ જશે, અને જો પાછા એકબીજા સાથે જોડાઈ જશે કે નહીં તો એનાથી શું બની જવાની છે, આવી ઉપપેદાશ બની જશે, જેને આપણે ફિનોક્સી બેન્ઝીન કહીએ છીએ. તો આવી ફિનોક્સી બેન્ઝીન ફિનોલનું ઉત્પાદન ઘટાડે એટલે આપણે જે છે એ ધ્યાન રાખવા જેવી બાબત જે છે એ કઈ થઈ, તો કે ધ્યાન રાખવા જેવી બાબત એ થઈ કે આપણે લ સેટેલિયરના નિયમનું પાલન કરવું, બરાબર. આપણે જે છે શું કરશું, તો કે આવું ન થાય ને એટલા માટે થઈને આપણે જે છે એ લ સેટેલિયરનો નિયમ જે છે એ લ સેટેલિયરના નિયમ જે છે એનું પાલન કરવું પડશે. અને એનો મતલબ શું થયો, તો કે આપણે જે છે એ પ્રથમથી જ પ્રક્રિયકનું પ્રમાણ જે છે એ પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ વધારે લેવું. કારણ શું છે, તો કે આવા થવાથી પ્રક્રિયકનો જથ્થો જેમ વધારે હશે ને એમ પ્રક્રિયા માત્ર ને માત્ર પુરોગામી દિશા જે છે એ પુરોગામી દિશામાં જ જવાના પ્રયત્ન કરશે, અને જેનાથી આ મધ્યવર્તી નિપજ બનવાને બાદ કરતા સીધે સીધું રૂપાંતરણ જે છે એ કેવું થશે, તો કે પ્રક્રિયકથી નિપજમાં જ જશે. ક્યાં જશે, પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકથી સીધે સીધું એનું નિપજ જે છે એમાં જ રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ થવાનું છે. તો મતલબ એવો થયો કે ક્લોરોબેન્ઝીનમાંથી જે ડાઉ પદ્ધતિ જે છે એના દ્વારા આપણે ફિનોલ સરળતાથી બનાવી શકાય, પણ જો ધ્યાન ન રાખીએ તો એક મધ્યવર્તી નિપજ બની જાય. કઈ મધ્યવર્તી નિપજ બની જાય, ફિનોક્સી બેન્ઝીન. શું કરે છે ફિનોક્સી બેન્ઝીન, ફિનોલનું ઉત્પાદન ઘટાડે છે. હવે આવું ન થાય, આવું ઉત્પાદનમાં ઘટાડો ન થાય એટલા માટે આપણે શું ધ્યાન રાખશું, તો કે આપણે જે છે લ સેટેલિયરના નિયમનું પાલન કરશું. લ સેટેલિયરનો નિયમ આપણને શું સમજાવતો હતો, કે તમે પ્રક્રિયકનું પ્રમાણ એટલું બધું વધારે કરી નાખો, બરાબર છે, એક બાજુ એટલો બધો જથ્થો વધારી દો કે જેમાંથી જે છે એક જ દિશામાં પુરોગામી દિશામાં જ પ્રક્રિયા આગળ વધે, સંતુલન સ્થપાવવા દેવાનો નથી, નિપજને વારંવાર જે છે દૂર કરતા રહેવાની છે, જેના કારણે સતત અને સતત પુરોગામી દિશામાં જ પ્રક્રિયા થાય તો પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય. તો શું થાય, પ્રક્રિયકનું રૂપાંતરણ
નિપજ જે છે એ નિપજમાં થાય. તો આ આપણું બોર્ડ નંબર 3 જે છે એની અંદર જે છે એ આ ડાઉ પદ્ધતિ આપણે જોઈ, બહુ અગત્યની પ્રક્રિયા હતી. બરોબર, હવે આવીને આવી હજુ એક પ્રક્રિયા શીખીએ. ચાલો, બરોબર છે. તો જો હવે બોર્ડ નંબર 4 તરફ આગળ વધીએ, આના જેવી જેવી નામવાળી પ્રક્રિયા લઈએ. બરોબર છે, એટલે આપણે આવી નામવાળી પ્રક્રિયા ઉપર વધારે ફોકસિંગ ધ્યાન રાખવાનું થશે. ચાલો, પેજ નંબર 4 અહીંયા લખી નાખીએ. ફિનોલની બનાવટ નંબર 2 જેનું નામ છે ક્યુમિન પદ્ધતિ. શું નામ છે એનું? ક્યુમિન પદ્ધતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, પૂછી શકાય એવી પ્રક્રિયા છે. અને આનું ઔદ્યોગિક મહત્વ છે. ઔદ્યોગિક રીતે ફિનોલ આવી રીતે બનાવવામાં આવે છે. ઔદ્યોગિક રીતે ફિનોલનું ઉત્પાદન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. શું કામ કરવામાં આવે છે એની જાણ તમને થોડીક વાર પછી કરું, પણ અત્યારે આપણને એટલી તો ખબર પડી કે ફિનોલની બનાવટ માટેની પદ્ધતિ પણ અગત્યની છે, પરીક્ષા લક્ષી પણ અગત્યની છે, ઔદ્યોગિક રીતે જે છે એ પણ આ પદ્ધતિ જે છે એ અગત્યની છે. તો જો તમારે ફિનોલ બનાવવો હોય તો ફિનોલ બનાવવા માટે ક્યુમિન પદ્ધતિને અનુસરવું પડે. આપણે એક સ્ટેપ અગાઉથી પ્રક્રિયા સમજીએ. આપણે ડાયરેક્ટ બેન્ઝીનથી જોઈએ. બરાબર છે, એક સ્ટેપ અગાઉથી બેન્ઝીન દ્વારા જે છે એ સમજીએ. બુકમાં આપણને આ સ્ટેપ કાપીને આપ્યું છે. બેન્ઝીન જે છે એની પ્રક્રિયા કરવાની છે પ્રોપીન સાથે. કોની સાથે કરવાની છે? પ્રોપીન. CH3CH ડબલ બોન્ડ CH2. અને આપણે નામ આપવા જઈએ તો શું નામ અપાય? પ્રોપીન નામ આપી શકાય. અને જે છે એ ફોસ્ફોરિક એસિડ જે છે એની હાજરીમાં સિલિકા જે છે એ સિલિકા છિદ્રાળુ સિલિકાની અંદર જમાવેલું પ્રોપીન લેવાનું અને પછી જે છે એ તમારે બેન્ઝીન સાથે પ્રક્રિયા કરાવવાની. હવે જો આપણે આવી રીતે જોવા જઈએ કે બેન્ઝીન જે છે એ શું ધરાવે છે, તો કે 6π ઇલેક્ટ્રોન વાદળ ધરાવે છે. મતલબ કે પોતે જે છે એ કેવું છે? ઋણ વીજભારિત ઘટક છે. અને બેન્ઝીન જે છે એની પાસે દરેકે દરેક જગ્યાએ સરખા એવા હાઇડ્રોજન આવેલા છે, એક સમાન હાઇડ્રોજન. તો હવે શું થશે કે આ બંધના ઇલેક્ટ્રોન છેડાવાળો કાર્બન હંમેશા લઈ જાય. ક્રિયાવિધિ શીખતા હોય ને ત્યારે આપણને એવી ખબર પડે કે બંધના ઇલેક્ટ્રોન હંમેશા કોણ લઈ જાય? છેડાવાળો જે છે એ કાર્બન. અને આ કાર્બન જે છે એ બનશે પોઝિટિવ, જેને આપણે કાર્બ કેટાયન કહેવાનું થશે. તો આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પોતે પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય, બેન્ઝીન ચક્ર નેગેટિવ ચાર્જ ધરાવતું હોય, એટલે આ હાઇડ્રોજન કોની સાથે, હાઇડ્રોજન કોની સાથે જોડાશે? CH2 સાથે. અને આ પોઝિટિવ ચાર્જ વાળો ભાગ જે છે જોડાશે બેન્ઝીન સાથે. એટલે સૌ પ્રથમ જે છે એ એક આવી નિપજ મળશે, આવી રીતે કે અહીંયા આવી જશે CH, અહીંયા CH3 તો હતું જ તે, અને અહીંયા કોણ જોડાઈ ગયું? હાઇડ્રોજન. જો આ કાર્બન જોડાય એટલે આ CH3 હતું જ, આનું પણ રૂપાંતર શેમાં થઈ ગયું? CH3માં. આ જે બંધારણ આપણી પાસે છે આનું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ જે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જે છે એને જ બોલવામાં આવે છે ક્યુમિન, ક્યુમિન અથવા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. હવે આ જે ક્યુમિન જે છે એને આપણે લઈને પછી પ્રક્રિયાની શરૂઆત જે છે એ કરીએ. બરાબર, એટલે જો ક્યુમિનમાં મેં CH3 આ બાજુ લઈ લીધો આવી રીતે. આ કોણ થઈ ગયું? આપણું ક્યુમિન. હવે ક્યુમિન જે છે એની સૌ પ્રથમ આપણે પ્રક્રિયા જે છે એ કોની સાથે કરવાની છે? ઓક્સિજન સાથે, હવા સાથે. બરાબર છે, 5% જલીય સોડિયમ કાર્બોનેટની હાજરીમાં આપણે ઓક્સિજન વાયુ જે છે એ પસાર કરવો છે. એટલે અહીંયા જે કાર્બન અને હાઇડ્રોજન છે ને આ બંને વચ્ચે આ ઓક્સિજન જોડાઈ જશે અને આવી એક મધ્યવર્તી નિપજ બનાવશે. જો તમને સમજાવું આવી રીતે, જે ફેરફાર થયો ને એ હું કાળી પેનથી લખું. બરાબર, બેની વચમાં કોણ આવી ગયું? ઓક્સિજન. આ તો હતું જ તે. આવી રીતે જો તમે
આને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ જે નિપજ બની એ મધ્યવર્તી નિપજ છે જેનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ચાલો તો હવે આપણી પાસે જે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ જે આવેલું છે એની આપણે પ્રક્રિયા કોઈ પણ મંદ એસિડ સાથે કરીએ, બરોબર છે, મંદ જલીય H2SO4. હવે જો તમે મંદ જલીય H2SO4 આની બદલે તમે સાંદ્ર પણ લઈ શકો છો, પ્રક્રિયા ઝડપી થશે. તો હવે આપણે જે છે એ સાંદ્ર H2SO4 સાથે જેવી પ્રક્રિયા કરાવશું ને એટલે અહીંયાથી એક ઘટક છૂટો પડશે. જો એ આવી રીતે CH3 CO CH3 અને આ OH વાળો ભાગ જે છે એ OH વાળો ભાગ કોની સાથે જોડાઈ જવાનો છે તો કે એ જોડાઈ જશે બેન્ઝીન ચક્ર સાથે. એટલે આ કોણ છે? ફિનોલ, જે આપણી મુખ્ય નિપજ છે. આ કોણ છે? એસિટોન, જે આપણી ઉપપેદાશ છે. કોણ છે? ઉપપેદાશ. અને જે પાછો ઉપયોગી એવો દ્રાવક પણ છે, જે પાછો કેવો છે? ઉપયોગી કહી શકાય એવો દ્રાવક પણ છે. તો ઓવરઓલ જોવા જઈએ ને તો ફિનોલ જે છે એના દ્વારા શું થવાનું છે? તો કે ઓવરઓલ જોવા જઈએ તો ફિનોલ દ્વારા આવું થશે કે આ ક્યુમિન પદ્ધતિ દ્વારા આપણે ઔદ્યોગિક રીતે ફિનોલનું ઉત્પાદન વધારે પ્રમાણમાં પણ કરી શકાય છે. એટલે વધુ પ્રમાણમાં મળતો ફિનોલ જે છે એ તો ઉપયોગી છે જ, સાથે સાથે જે અહીંયા એસિટોન આપણને મળ્યું છે ને, એસિટોન ઉપપેદાશ તરીકે એ પોતે એક સરસ મજાનો ઉપયોગી દ્રાવક છે, બરાબર. તો અહીંયા બે ફાયદા શું થયા? તો કે એક ફાયદો એવો થયો કે આપણને ફિનોલ જે છે એ સરળતાથી મળ્યો, જાજા પ્રમાણમાં મળ્યો, આની અંદર આપણે કંઈ ધ્યાન રાખવાની જરૂર પણ ન પડી. અને બીજું, જે એસિટોન સાથે સાથે મળેલો છે એ ઉપયોગી દ્રાવક છે, આપણે દ્રાવક તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય. તો ક્યુમિન પદ્ધતિ જે છે એની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપીન સાથે કરાવડાવવાની. બેન્ઝીન એટલે કોણ? જે 6π ઇલેક્ટ્રોનનું વાદળ ધરાવે, પોતે નેગેટિવ ચાર્જ ધરાવતો હોય. બેન્ઝીનની સાથે એક સરખા કહી શકાય એવા 6 હાઇડ્રોજન આવેલા હોય, 6 હાઇડ્રોજન જે છે એની ક્રિયાવિધિ એક જ સરખી હોય. પ્રોપીનમાંથી જે છે એક કાર્બન માઇનસ બને, એક કાર્બન પ્લસ બને. હાઇડ્રોજનને તમે આની સાથે જોડી નાખો એટલે કાર્બ કેટાયન બની જશે. એટલે કે ફોસ્ફોરિક એસિડને સિલિકા જેલમાં આપણે જમાવીને પ્રક્રિયા કરવામાં આવે તો હવે અહીંયા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એટલે કે ક્યુમિન મળવાનું છે. ક્યુમિનની પ્રક્રિયા હવા સાથે કરવાની છે, 5% જલીય સોડિયમ કાર્બોનેટની હાજરીમાં. એટલે બનશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, જેમાં મંદ જલીય અથવા સાંદ્ર H2SO4 ઉમેરી શકાય છે, જેમાંથી આપણને ફિનોલ અને એસિટોન જે છે એ મળી શકે છે. તો આજે આપણે ફિનોલની બનાવટ માટેની આ બે ખૂબ જ અગત્યની કહી શકાય એવી પ્રક્રિયા શીખા છીએ. બંને પ્રક્રિયા બહુ જ અગત્યની છે. બાકીનો ભાગ આપણે આવતીકાલથી સમજશું, બરાબર છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.